મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસ મામલે અભિનેતા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની જમાનત પર બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી થઈ અને સતત ત્રીજી વખત તેમના જામીન રદ થઈ ગયા છે. તો આખરે આર્યન ખાનને જામીન કેમ નથી મળી રહ્યા? આ મામલામાં પક્ષોની દલીલો કેવી છે? 2 ઓક્ટોબરે એનસીબી દ્વારા આર્યન ખાનની ધરપકડ કરાયા બાદ 8 ઓક્ટોબરથી તેઓ જેલમાં બંધ છે. 27 ઓક્ટોબરે બોમ્બે હાઈકોર્ટમાં આર્યન ખાન વતી ભારતના ભૂતપૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગી કોર્ટમાં હાજર રહ્યા હતા. નોંધનીય છે કે મંગળવારે આર્યન ખાનના વકીલ રોહતગીએ કોર્ટમાં દલીલ કરી હતી કે આર્યન પાસેથી કોઈ નશીલા પદાર્થ કબજે કરાયા નથી. આ સિવાય ડ્રગ્સના સેવન અંગે પણ કોઈ પુરાવા મળી આવ્યા નથી, તેથી તેમને જામીન મળવા જ જોઈએ. પરંતુ આર્યનની ધરપકડ કરનાર એજન્સી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે એનસીબીએ આર્યન ખાનની જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે જો તેમને જામીન અપાય તો તેઓ તપાસની પ્રક્રિયાને અસર પહોંચાડી શકે છે. એનસીબીએ સોગંદનામું રજૂ કરતા કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટ ચાલી રહ્યું છે અને તેને ઉકેલવા માટે એજન્સીને સમય જોઈએ છે. જો જામીન આપવામાં આવશે તો આર્યન તપાસને અસર કરી શકે છે, પુરાવાઓને હાનિ પહોંચાડી શકે છે અને સાક્ષીઓને પણ તોડી શકે છે. સમાચાર સંસ્થા પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા પ્રમાણે એનસીબીએ હાઈકોર્ટમાં કહ્યું છે કે આર્યન ખાન ન માત્ર ડ્રગ્સનું સેવન કરે છે, તે ડ્રગની તસ્કરીમાં પણ સામેલ છે અને સાક્ષીઓ સાથે પણ ચેડા કર્યા છે. સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે મુકુલ રોહતગીએ અદાલતમાં કહ્યું કે ક્રૂઝ પર આર્યન ખાન મહેમાન તરીકે હાજર હતા. તેમને પ્રતીક ગાબાએ આમંત્રણ આપ્યું હતું, જેઓ આયોજક સમાન છે. આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટને પ્રતિકે જ આમંત્રણ આપ્યું હતું. તેઓ બંને સાથે જ ક્રૂઝ ટર્મિનલ પર પહોંચ્યા હતા. આર્યન ખાનની તરફેણમાં દલીલ કરતા દાવો કરવામાં આવ્યો છે કે જે વોટ્સએપ ચેટ તેમના વિરુદ્ધ રજૂ કરાઈ હતી તે 12 થી 14 મહિના જૂની છે. કથિત ક્રૂઝ ડ્રગ્સ કેસમાં અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને જામીન અંગેની સુનાવણીમાં બોમ્બે હાઈકોર્ટે હવે ગુરુવારની તારીખ આપી છે. તો આ મામલે વધુ સુનાવણી ગુરુવાર 28 ઓક્ટોબરે થશે. આ પહેલા સુનાવણી દરમિયાન સિનિયર ધારાશાસ્ત્રી અમિત દેસાઈએ અરબાઝ મર્ચન્ટના બચાવમાં અદાલતમાં દલીલ કરતા કહ્યું છે કે આ ધરપકડ ગેરકાયદેસર છે અને એ અંગે હું છણાવટ કરીશ. દેસાઈએ આ સંદર્ભે સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો પણ ટાંક્યો છે. ધારાશાસ્ત્રી અમિત દેસાઈએ કહ્યું છે કે વોટ્સએપ ચેટની વાત કરીએ તો એક પણ એવી ચેટ નથી જે આ મામલામાં કોન્સ્પિરસી થિયરીને સમર્થન આપે. અમે મીડિયા ટ્રાયલ સામે સંઘર્ષ કરી રહ્યા છીએ.